લોકડાઉન વખતે ક્લસ્ટર એરિયામાં 1,47,000ની કિંમતના 7 કેમેરા લગાવી લઈ નાણાં ચૂકવવાને બદલે ધક્કે ચડાવી રહેલા સુરતની અમરોલી સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ અને એજન્ટ વિરુદ્ધ વેપારીએ પોલીસ કમિશનર ફરિયાદ કરી છે. યોગીચોક શિવ દર્શન સોસાયટીમાં રહેતા વિશાલ પાનસુરિયાએ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી હતી. વિશાલભાઈના જણાવ્યા પ્રમાણે તેઓ યોગીચોક સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં રાધે કોમ્પ્યુટર અને સીસીટીવી કેમેરાના નામથી દુકાન ધરાવે છે. પરિચયમાં આવેલા અમરોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ કિરણસિંહ તેમને અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી પાસે લઈ ગયા હતા. કોરોનાને કારણે અમરોલીમાં જાહેર કરાયેલા ક્લસ્ટર એરિયામાં સીસીટીવીથી નજર રાખવાની જરૂરત હોય તેમને 7 કેમેરા અને તેના NVR લગાવવાનું કામ સોંપ્યું હતું. તે માટે 1,47,450નો ખર્ચ થશે તેવું વિશાલે જણાવતા પોલીસ અધિકારીએ તે માન્ય રાખ્યું હતું અને લગાવવામાં આવ્યા હતા 7 સીસીટીવી કેમેરા, જે આજે ઓન એ જ જગ્યા પર લાગેલા દેખાઈ રહ્યા છે. પરંતુ હવે બિલ ચૂકવવાનો વારો આવ્યો છે ત્યારે પોલીસ હવે વેપારીને ખોખોની રમત રમાડી રહી છે. અમરોલી પોલીસે કામ કરવા પહેલા પૂર્વ મંજૂરી લીધી નહીં હોવાથી કમિશનર કચેરીમાં વહીવટી વિભાગે બિલ નામંજૂર કરી દેતા આ વેપારી મુશ્કેલીમાં મુકાયો હતો. વહીવટ વિભાગ અને અમરોલી પોલીસ વચ્ચે અટવાઈ રહેલા વેપારીને રૂપિયા નહીં ચૂકવવામાં આવતા આ વેપારીએ ન્યાય માટે પોલીસ કમિશનરને વિનંતી કરી છે. વિશાલ રમેશભાઈ પાનસુરિયા, શું અરજી કરી છે અને કોની સામે? સાહેબ, આપણે અમરોલી પોલીસ સ્ટેશનમાં લોકડાઉન દરમિયાન કેમેરા લગાવેલા હતા, જે ક્લસ્ટર એરિયા જાહેર કરેલો હતો ત્યાં કેમેરા લગાવ્યા હતા. PI આપણે એપી ચૌધરી હતા, એમના સાથે રહીને અમે કેમેરા લગાવેલા હતા. 5મા મહિનામાં આપણે કેમેરા લગાવેલા હતા. અમરોલી પોલીસ સ્ટેશનના આજુબાજુના જે ક્લસ્ટર એરિયા જાહેર કરેલો હતો ત્યાં આપણે કેમેરા લગાવેલા હતા. પછી ત્યાર પછી એમણે કીધું કે 7-8 દિવસમાં તમારું પેમેન્ટ ક્લિયર કરાવી દઈશ. એટલે મેં કીધું સારું, વાંધો નહીં સાહેબ. 8 દિવસ થઈ ગયા, 10 દિવસ થઈ ગયા, પછી મેં સાહેબને ફોન કર્યો. મેં કીધું, સાહેબ પેલું પેમેન્ટનું શું છે? મેં કીધું પેમેન્ટ, મેં કીધું પતી ગયું છે બિલ. મેં કીધું મને GST વાળું આપી દીધું છે. મેં કીધું તો વાંધો નહીં મને, કે તમે ત્યાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં મળી લો. એટલે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જઈને મળી લો. એટલે વાંધો નહીં, મેં કીધું મળી લઈએ. એટલે ત્યાં મળવા માટે ગયો તો મને કે અત્યારે કોઈ આપણી પાસે બેલેન્સ નથી, બેલેન્સ આવશે એટલે તમને હું ફોન કરી દઈશ. મારું બિલ છે 1,47,500. ટોટલ કેમેરા આપણે 7 લાગેલા છે, બધા IP કેમેરા છે અને NVR આપણે લાગેલા છે 6 કેમેરા, મતલબ 6 જગ્યાએ એવા અલગ અલગ NVR લાગેલા છે અને ટોટલ કેમેરા 7 લાગેલા છે. અત્યારે ત્યાં અત્યારે જે પોઝિશનમાં લગાવેલા હતા આપણે ત્યાં હજુ અત્યારે ત્યાં જ છે કેમેરા.